અંબાજીના જીએમડીસી મેદાન ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 49મું વહીવટી અધિવેશન શરૂ થયું હતું, જેમાં શૈક્ષણિક અને વહીવટી બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી. પોતાની વિવિધ માંગણીઓ સાથે અને પ્રશ્નો સાથે આખા ગુજરાતમાંથી આચાર્યગણ આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. સમારંભના પ્રમુખ જયપ્રકાશ પટેલે પણ પોતાના સંઘ વિશેની માંગણીઓ અને મુદ્દાઓ શિક્ષણ મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. ત્યારબાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ માંગો ઉપર વ્યક્તિત્વ આપ્યું હતું અને શિક્ષકો અને આચાર્યને પોતાના નિયમોનું પાલન કરી વિદ્યાર્થી ઘડતરમાં ફાળો તેમ ભારપૂર્વક કહ્યું હતું. ત્યારબાદ શિક્ષણ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું અને સંઘના વિવિધ અધિકારીગણ અને આચાર્યનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ 2 દિવસ ચાલશે અને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની 5 મુખ્ય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલ અને મારા બધા આચાર્ય પરિવારજનોને એમના આ અધિવેશન નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમના નાના મોટા કેટલાક પ્રશ્નો પડતા હતા. હાજલ આચાર્ય હાજલમાંથી અન્ય સ્કૂલમાં જાય ત્યારે એને શિક્ષક તરીકે ગણવામાં આવતા હતા. એમની માંગણી હતી કે આચાર્ય ફાજલ થાય છે તો જ્યાં જાય ત્યાં ફાજલ જ રહેવા જોઈએ, આચાર્ય તરીકે રહેવા જોઈએ. એની માંગણીનો સ્વીકાર થયો છે. ભરતીનો જે પ્રશ્ન હતો એમાં અત્યારે સબજુડિસ મેટર છે, પરંતુ નિમણૂક ન આપે, ભરતી પ્રક્રિયા શરૂ કરે આ પ્રકારનો એક સરકારી વકીલના માર્ગદર્શન અને અભિપ્રાય સાથે એ નિર્ણય કર્યો છે. બાકી નાના મોટા અનેક જે પ્રશ્નો એનો તબક્કાવાર વારંવાર મળીને અમે ઉકેલ કરીએ છીએ. વહીવટી અધિવેશન યોજાઈ રહ્યું છે ત્યારે આ વહીવટી અધિવેશનમાં લગભગ 1800થી વધારે આચાર્યોએ ભાગ લીધો છે. નમસ્કાર મિત્રો, ડેલિગેશન 1800થી વધારે થયું છે. અમે શિક્ષણના હિતમાં અમારા ગુજરાત રાજ્ય અત્યારના 49મા અધિવેશનમાં માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આજે અમારા અધિવેશનમાં હાજર હતા. ખૂબ વ્યસ્ત હોવા છતાં પણ પાંચેક જેટલા પ્રશ્નોની માંગણી કરી હતી. આચાર્યની ભરતી હોય, આચાર્યને ફાજલમાં શિક્ષક તરીકે મૂકી દેતા હતા. આ બંને પ્રશ્નો હલ કરીને શિક્ષણ મંત્રી જીઆર અમારા અધિવેશનમાં પહેલી વાર જીઆર સાથે આવ્યા હતા. બાકીના 2-3 પ્રશ્નો અમારા બેના રશિયાની બાબત હોય કે અમારા પરિણામ આધારિત ગ્રાન્ટની બાબત હોય એ પણ ઉકેલવાની અમને ખાતરી આપી છે. વિદ્યાર્થીની પરીક્ષાઓ સારી રીતે લેવાય એનું પણ બી અમારું ચિંતન અને મંથન છે. પ્રાથમિક શાળામાં આવતા બાળકો જે નબળા આવે છે એના માટે પણ સંકલ્પ કરવાના છીએ કે પ્રાથમિક શાળાના શિક્ષણમાં પણ બી અમારું માધ્યમિક શિક્ષણ મદદરૂપ થાય એવા પ્રયત્નો કરી આ દિવસનું સફળ થવા માટે અમારા તમામ આચાર્યો ચાલુ થવાનું છે. ઉમેશ પંચાલ સાથે આનેસ ગુજરાત ન્યૂઝ અંબાજી. આઈસીઆઈ ની અમદાવાદ શાખાના વર્ષ 2019-20 માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. પ્રથમવાર સિલેક્શન નહીં, ઇલેક્શન દ્વારા નિમાયા હોદ્દેદારો. આઈસીએઆઈની WIRC ની અમદાવાદ બ્રાન્ચના વર્ષ 2019-20 માટે નવા હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી, જેમાં પ્રથમવાર ઇલેક્શન દ્વારા તમામ હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા છે, જેમાં સીએ ગણેશ નાદાર ચેરમેન, સીએ ફેનિલ શાહ વાઇસ ચેરમેન, સીએ હરિત ધારીવાલ સેક્રેટરી, સીએ અંજલિ ચોકસી ટ્રેઝરર તરીકે નિમાયા હતા. 1962માં સ્થપાયેલી અમદાવાદ બ્રાન્ચ ભારતમાં આઈસીએઆઈની બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ચ છે, જેમાં 10,500થી વધુ સભ્યો અને 35,000થી વધુ વિદ્યાર્થીઓ છે. સીએ ગણેશ નાદારે આ પ્રસંગે તમામ મેમ્બર્સ અને મેનેજિંગ કમિટીના સાથીઓ પ્રત્યે અમદાવાદ બ્રાન્ચના ચેરમેન તરીકે મૂકેલા વિશ્વાસ બદલ કૃતજ્ઞતા લાગણી વ્યક્ત કરી હતી. અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ ગણેશ નાદારે આ પ્રસંગે જણાવ્યું હતું કે આગામી વર્ષ દરમિયાન નવા પ્રેક્ટિસ એરિયાઝ, તકો, બ્રાન્ડિંગ બિલ્ડિંગ, નેટવર્કિંગ અને નોલેજ શેરિંગ જેવા ક્ષેત્રોમાં પ્રોગ્રામના આયોજનમાં ધ્યાન કેન્દ્રિત કરશે. ઉપરાંત યુવા મેમ્બર્સ પરત્વે વિશેષ ધ્યાન આપવામાં આવશે કે જેઓ નવા ઉભરાતા પ્રેક્ટિસ એરિયાઝમાં લક્ષ આપી શકે. બ્રાન્ચ દ્વારા વિવિધ રેગ્યુલેટર્સ અને સત્તાધીશો સાથે વધારે વિચાર વિમર્શ હાથ ધરવામાં આવશે કે જેમાં આઈસીએઆઈના રાષ્ટ્ર નિર્માણ માટેના હેતુ અને પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ શકે.
તેમણે ખાતરી આપી હતી કે તેઓ આ વ્યવસાયને નવી ઊંચાઈઓ તરફ લઈ જવા કાર્યરત રહેશે. નવી આવનાર તમામ મેનેજિંગ કમિટી મેમ્બર્સ અમદાવાદ બ્રાન્ચને વધુ યાદગાર વર્ષ બનાવવા પ્રયત્નશીલ રહેશે. તો પ્રથમ વખત નિયુક્તિ પામેલા અંજલિ ચોકસી દ્વારા પણ મહિલા એમ્પાવરમેન્ટને ધ્યાનમાં લેતા મહિલાઓ માટે પણ તમામ કાર્યક્રમો કરવાની અગ્રીમતા આપી હતી. નવી ટીમની જે કામગીરી રહેશે અમારું એવું રહેશે કે અમે નવા પ્રેક્ટિસ એરિયા માટે મેમ્બર્સને ટ્રેન કરવા માટેનો પ્રયત્ન રહેશે. એના માટે વર્કશોપ થશે, એના માટે કોન્ફરન્સ થશે, સેમિનાર થશે. આ એક બહુ મોટું મોટી રીતે અમે કરીશું. બીજું નેટવર્ક સમિટ અમે અહીંયા આગળ કરીશું. એપાર્ટ જે રેગ્યુલર જે થતું હોય, જીએસટીના પ્રોગ્રામ હોય કે ઓડિટના પ્રોગ્રામો હોય કે એ સિવાય, આ વખતે ફોકસ આ નવા પ્રેક્ટિસ એરિયા અને નેટવર્ક માટે રહેશે. એ સિવાય અમારું એવી રીતે રહેશે કે ભાઈ જે પણ પ્રોગ્રામ અમે કરીએ બ્રાન્ચમાં એમાં અમે અહીંયા ગુજરાતના જે પણ સ્ટેકહોલ્ડર્સ હોય, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય કે બેન્કર્સ હોય કે ભાઈ ડિપાર્ટમેન્ટલ હોય કે ઇન્ડસ્ટ્રીઝ હોય, એ લોકો જોડે અમે કનેક્ટ કરીને રાખીશું, જેથી કરીને એ અમારા પ્રોગ્રામમાં આવે તો અમારી જે સીએની જે બ્રાન્ડ બિલ્ડિંગ થાય એના માટે અમારો સતત પ્રયત્ન રહેશે. બહુ સારી ફિલિંગ છે. એક મહિલા આવી છે આજે, 19 વર્ષમાં અમદાવાદ બ્રાન્ચમાં કોઈ વુમન ઇલેક્ટ કરી નથી આવી, એટલે આ 2500 જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અમદાવાદ અને ગાંધીનગરના, એને અહીંયા હું રિપ્રેઝેન્ટ કરું છું, એટલે મને બહુ સારી ફિલિંગ આવે છે. એની સાથે મને એવી બી ફિલિંગ આવે છે કે મારા માથે બહુ બધી જવાબદારીઓ છે. આજે મારું ઇલેક્શન માટે આવવાનું રીઝન જ એ હતું કે બીજી બધી બ્રાન્ચીસમાં વુમનનું રિપ્રેઝન્ટેશન હોય છે, પણ અમદાવાદ બ્રાન્ચ જે સેકન્ડ લાર્જેસ્ટ છે એમાં નથી હોતું, એટલે મારા માટે હજુ જવાબદારી શરૂ થઈ છે કે મારે મારી પાછળ એક ટીમ બનાવવાની છે કે આજે એક વુમન છે તો કાલે 2-3 એમ કરીને વુમન રિપ્રેઝન્ટેશન અમદાવાદ બ્રાન્ચમાં વધે, એના માટે મારે ખૂબ મહેનત કરવાની છે. કેમેરામેન રોહિત સાથે સંજીવ કુમાર રાજપૂત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. શિવનાદર યુનિવર્સિટી દ્વારા તેની 2019ની બેચ માટે તેના MBA પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયાના પ્રારંભની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ દ્વારા જુલાઈ 2019થી શરૂ થતા શૈક્ષણિક સત્ર માટે ઓફર કરાયો છે. આ સ્કૂલ મેનેજમેન્ટ સ્ટડીઝમાં બેચરલ અને ડોક્ટરલ પ્રોગ્રામ પણ ઓફર કરે છે. અરજદારો 15 માર્ચ 2019થી ઉપલબ્ધ સાઇટ પર ઓનલાઈન કોમન એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે. અમદાવાદ ખાતે આ બાબતે ડોક્ટર શુભ્રો સેન, ડિરેક્ટર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ શિવનાદર યુનિવર્સિટી દ્વારા શહેરમાં આજે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. આ વર્ષે યુનિવર્સિટીએ 2019-21ના ક્લાસ માટે MBA સાથે 2 નવા ઇનિશિયેટિવ રજૂ કર્યા હતા, જેમ કે ગ્લોબલ ઇમર્સ પ્રોગ્રામ અને મેરિટ આધારિત સ્કોલરશીપને જોતા ગ્લોબલ ઇમર્સ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને લંડનમાં વોરવિક યુનિવર્સિટીમાં 3 સપ્તાહ અભ્યાસ માટે તક આપશે અને તેઓ ઇન્ટરનેશનલ એક્સપોઝર મેળવી શકશે, જેમાં વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ ફેકલ્ટી પાસેથી શીખવાની ખાસ તક મળશે અને સાથે ગેસ્ટ સ્પીકર્સને સાંભળવાની તક મળશે, તેમજ કલ્ચરલ એક્સપોઝર પણ પ્રાપ્ત થશે, જેનાથી વિદ્યાર્થીઓને આવતીકાલના ગ્લોબલ લીડર્સ તરીકે ઉભરી આવવામાં મદદ મળશે. આ યુનિવર્સિટી દ્વારા ટ્યુશન ફી અને બોર્ડિંગ ચાર્જિસ આ પ્રોગ્રામના ભાગરૂપે ₹2.5 લાખની રકમના પ્રોગ્રામના ભાગરૂપે ટ્યુશન ફી અને બોર્ડિંગ ચાર્જિસ સ્પોન્સર કરશે. આ ઉપરાંત મેરિટ આધારિત સ્કોલરશીપ મેરિટ પ્રાપ્ત વિદ્યાર્થીઓને સહયોગ આપશે, જેઓને અત્યંત સબસિડાઇઝ્ડ ફી તરીકે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સરળતા પ્રાપ્ત થશે. આ સ્કોલરશીપમાં 80% સુધી ટ્યુશન ફી આવરી લેવામાં આવશે. MBA પ્રોગ્રામમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ ITC, વોલ્ટાસ, કેપિટલ માઇન્ડ, રિયલ ટાઈમ ડેટા સર્વિસ વગેરે જાણીતી સંસ્થાઓમાં કાર્યરત છે. હમ આયે કેવલ એક હી ઉદ્દેશ્ય સે આયે હૈ. શિવનાદર યુનિવર્સિટી નોટ ઓનલી ઇન્ડિયા મેં બટ દુનિયા મેં પ્રમુખ યુનિવર્સિટીઝ બનને કી એક રાહ મેં હૈ. મેને આપસે કુછ ડિટેલ્સ શેર કરી હૈ જે ક્યું હમ ઇસ રાહ મેં સફલ હોંગે. હમ ઓલરેડી એક ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમિનન્સ હૈ. વી હેવ બીન ધ યુનિવર્સિટી ઓફ ધ યર. વી આર નાઉ એક્સપેન્ડિંગ આર બિઝનેસ પ્રોગ્રામ. તો મેં યહાં કે જો બ્રાઇટ સ્ટુડન્ટ્સ હૈ ઉનીકો આમંત્રિત કરને આયા હું ટુ એપ્લાય ટુ બોથ આર MBA પ્રોગ્રામ ટુ આર અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન બિઝનેસ. વી હેવ વેરી જનરસ સ્કોલરશિપ્સ વિચ ઇઝ વેરી અનયુઝ્યુઅલ, ક્યોંકી હમે મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ
के लिए एकदम पाथ हमने सेपरेटली क्लियर किया हुआ है. दिस इज अ फिलैंथ्रोपिक एफर्ट, सो इट्स प्योरली मेरिट बेस्ड, नॉट मीन्स बेस्ड. वी वॉन्ट द बेस्ट स्टूडेंट्स. द बेस्ट स्टूडेंट्स गेट अ ग्लोबल एक्सपीरियंस. दे गो टू लंडन एट द यूनिवर्सिटी ऑफ वॉरिक, दे गेट स्कॉलरशिप्स, दे कैन गो टू चाइना, दे लर्न इन अ ग्लोबल एनवायरमेंट. इन द क्लासरूम वी हैव इंटरनेशनल प्रोफेसर्स. तो ये एक फर्स्ट रेट एक्सपीरियंस की ओर से हमने बनाने की गढ़ने की कोशिश की है. तो मेरी यही आशा है दैट द ब्राइट स्टूडेंट्स ऑफ अहमदाबाद, द ब्राइट स्टूडेंट्स ऑफ गुजरात, शिवनाडे यूनिवर्सिटी के वेबसाइट को देखें, हमारे एडमिशन्स डिटेल्स को देखें और आप अप्लाई कीजिए और हम आपको वी विल वेलकम यू विथ ओपन आर्म्स. थैंक यू. संजीव कुमार राजपूत साथे अनेस गुजरात न्यूज अहमदाबाद. गुजरात स्थित एसपी ग्रुप ने यूएसए में તેમના ઉત્પાદન પ્લાન્ટ માટે યુએસ એફપી ની મંજૂરી મળતા ભારત સાથે સાથે ગુજરાતના ગૌરવમાં પણ વધારો થયો છે. હોસ્ટન જીએમાં આવેલી એસી ગ્રુપની આવીઝ ફાર્માસ્યુટિકલને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા કંપનીના પ્રાથમિક ઉત્પાદન સુવિધા પર 0483 અવલોકનો સાથે નિરીક્ષણ પૂર્ણ થયું. તેના ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના સફળ નિરીક્ષણ સાથે યુએસમાં યુએસ એફડીએ મંજૂરી મેળવ્યાની સાથે એસપી ગુજરાતનો ત્રીજો જૂથ બની ગયો છે. યુએસએ એફડીએ દ્વારા જાન્યુઆરી 2019 સારી ઉત્પાદન પદ્ધતિઓ અને પીએઆઈ માટે કંપનીની ફોર્મ્યુલેશન સુવિધાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એસપી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને આવીઝ ફાર્માસ્યુટિકલના ચેરમેન અશોક બારોટે જણાવ્યું હતું કે આ અમારા માટે ખૂબ જ મોટી ક્ષણ છે અને હવે અમે ગ્રુપની લાંબા ગાળાની વ્યૂહરચના તરફ આગળ વધીશું અને અમે આવીઝની સમગ્ર ટીમને 0483 અવલોકન સાથે તેની પ્રથમ નિરીક્ષણ સફળતાપૂર્વક મેળવવા બદલ અભિનંદન આપીએ છીએ. નિયંત્રિત પદાર્થો સહિત કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને જેનરિક ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં રોકાયેલ છે. યુએસપી યુકે, કેનેડા, ચાઇના, ઓસ્ટ્રેલિયા, જાપાન અને બ્રાઝિલમાં સ્થાનો ધરાવતી 30 વધુ દેશોમાં એસપી ગ્રુપ $125 મિલિયનથી વધુનો ટર્નઓવર ધરાવે છે. ગ્રુપ પાસે 3 મેન્યુફેક્ચરિંગ સુવિધા છે. આજની ઇવેન્ટ એક જે ગુજરાતી કે ગુજરાતનું ગૌરવ કહી શકો એના માટે છે, જે ગુજરાતમાં આપણે ત્રીજો પ્લાન્ટ જે છે જે યુએસએફડીએ ગુજરાતના ગ્રુપના યુએસએફડી અપ્રુવલ મળેલું છે યુએસમાં, બહુ ગૌરવની વાત છે ગુજરાતી અને ગુજરાત માટે આજે. અને આ આ ઓપોર્ચ્યુનિટી જે ગુજરાતને મળેલી છે એ ઓપન અપ કરે છે બધી આખા ઇન્ડિયાની, આખા ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓને એક ફૂટપ્રિન્ટ યુએસમાં આપવા માટે, થ્રુ સ્ટ્રેટેજિક ટાઈઅપ કહો કે પાર્ટનરશિપ કહો કે ગમે તે રીતે, એ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ઇન્ડસ્ટ્રીને આપી રહ્યું છે આ આ ઇવેન્ટથી. સંજીવ કુમાર રાજપૂત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તારીખ 2 અને 3 માર્ચના રોજ ઈશા ફાઉન્ડેશનના સાહસ દ્વારા જામિયા ફૈઝાનુલ કુરવાન અને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના 501 યુગલના સમૂહ લગ્ન એક સાથે આયોજન કરવામાં આવ્યા છે. જામિયા ફૈઝાનુલ કુરવાન અને ઈશા ફાઉન્ડેશનના સાહસ દ્વારા છેલ્લા 5 વર્ષથી દરેક ધર્મજાતિ સમુદાયના સમૂહ લગ્ન કરાવવામાં આવે છે, ત્યારે આ વખતે પણ સંસ્થાઓ અને તેની સાથે જોડાયેલા લોકો દ્વારા 501 હિન્દુ અને મુસ્લિમ યુગલના સમૂહ લગ્ન યોજાશે, જેમાં બંને સંસ્થાઓ સમગ્ર ભારત રાષ્ટ્રના કોમી એકતાના પ્રતીક સમાન છે, જેઓ જરૂરિયાતમંદ તેમજ સમાજ ઉપયોગી સેવાના સામાજિક કાર્યોમાં હંમેશા આગળ રહીને કામ કરે છે. દર વખતની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ એકતાનો મેસેજ આપવા માટે આ સમૂહ લગ્નનું આયોજન 3 માર્ચના રોજ રવિવારે સાંજે 5 વાગે ટાગોર હોલની સામે રિવરફ્રન્ટ બ્લોક એ, બી અને સી ખાતે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત અમન અને કોમી એખલાસના પ્રતીકરૂપે ઇસ્લામ પવિત્ર ગ્રંથ કુરાન શરીફનું વાંચન કરવામાં આવશે, જેમાં કુરાન શરીફ વાંચવા કુલ 7 કોરી હાજર રહેશે, જેમાં ઇજિપ્તથી પણ 1 કોરી ઉપસ્થિત રહેશે. આ રીતના કાર્યક્રમો છેલ્લા 5 વર્ષથી યોજવામાં આવે છે અને આ 6ઠી વાર યોજવામાં આવશે. આગામી સમયના કે હિન્દુ કે મુસ્લિમ, પરંતુ દરેક ધર્મના લોકોના સમૂહ લગ્ન થાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે,
જેમાં 500 થી વધુ હિન્દુ મુસ્લિમ ઉપરાંત શીખ ઈસાઈ જેવા દરેક ધર્મના યુગલનો સમાવેશ થાય છે, જેના દ્વારા એકતાનો મેસેજ પૂરા દેશ અને દુનિયામાં આપી શકાય. આ રીતના 501 હિન્દુ મુસ્લિમ યુગલના એક સાથે થવા જઈ રહેલા સમૂહ લગ્ન પહેલીવાર હશે. આ સમૂહ લગ્નમાં હિન્દુ ભાઈઓના હિન્દુ વિધિથી તેમજ મુસ્લિમ સમુદાયના મુસ્લિમ રિવાજ પ્રમાણે લગ્ન થશે. પહેલા વર્ષે જ્યારે દરેક સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી તે 100 યુગલથી કરી હતી. આ પ્રથા આગામી વર્ષોમાં પણ ચાલુ રખાશે અને લગ્નમાં જોડાનાર દરેક કપલને બેડરૂમ, કિચન સેટ સહિતની ઘર વસી રહે તે જ રીતનો જરૂરી સામાન આપવામાં આવશે, જેમાં રૂપિયા 75,000થી વધારેની ભેટ યુગલને આપવામાં આવશે. આ સાથે બંને પક્ષ તરફથી આવનાર લોકોનો જમણવાર પણ યોજાશે. અમારા ઈસા ફાઉન્ડેશન જો અમારા ટ્રસ્ટ હે ઉસકે અંડર મે જો હે ના યે સમૂહ લગન હોને જા રહા હે. 501 સમૂહ લગન કે મેમ્બર હે, 501 કપલ્સ હે જો રિવર ફ્રન્ટ પર 3 તારીખ કો હોંગે ઓર 100 કપલ્સ જો હે જામિયા ફૈઝાનુલ કુરાન સરસપુર મે 10 માર્ચ કો હોંગે. યે 3 માર્ચ કો 501 ઓર 10 માર્ચ કો 100 કપલ્સ વહાં હોંગે. इसमें हिंदू भाई जो है ना 5 हैं और बाकी सारे मुस्लिम हैं. हम ये चाहते हैं कि इस मुल्क के अंदर अमन, चैन और सुकून रहे और एकता का जो है ना पैगाम हम देना चाहते हैं कि ये सिर्फ हिंदू मुस्लिम तो ये तो सिर्फ नाम और एक पहचान है, बाकी हमारे अंदर खून सबका एक ही है और हमें मिलजुल करके इस मुल्क के अंदर रहना चाहिए और भाईचारे के साथ रहना चाहिए. संजीव कुमार राजपूत साथ अनेस गुजरात न्यूज अहमदाबाद. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકમાં ભારે નુકસાન થવા પામેલ છે. પપૈયા, મકાઈ, ઘઉંના પાકમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે અરવલ્લી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના માલપુર, મેઘરજ, મોડાસા, ભિલોડા તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. લગ્નસરાની સિઝન હોવાથી મંડપો પણ ભારે પવનને કારણે ધરાશયી થયા હતા. ખાસ ખેતીમાં ભારે નુકસાન થયું હતું. જિલ્લાના માલપુર તાલુકાના અણિયોર કંપા ગામે ખેડૂતોએ 1 વર્ષ અગાઉ કરેલા પપૈયાના વાવેતરને ભારે નુકસાન થયું છે. ગામમાં 25 થી વધુ વીઘા જમીનમાં તૈયાર કરેલા પપૈયા ભારે વાવાઝોડાના કારણે પડી જવા પામ્યા હતા. 25 લાખથી વધુનું નુકસાન થવા પામ્યું છે. મોટા ભાવના ખાતરો નાખી માવજત કરી ઉછેરેલો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ જ ગામમાં મકાઈના પાકમાં પણ ભારે નુકસાન થયું છે. ભિલોડા તાલુકાના સુનોખ પંથકમાં પણ કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને બટાકા અને ઘઉંના પાકમાં લાખોનું નુકસાન થયું છે, ત્યારે ખેડૂત માટે પડતા પર પાટો જેવો ઘાટ થયો છે. આમ સમગ્ર અરવલ્લી જિલ્લામાં ખેતીવાડીમાં ભારે નુકસાન થયું છે. ગઈકાલે 26/2019 સાંજના લગભગ 5-1 વાગ્યાના સુમારે અમારા ગામ ઉપર ભયંકર વાવાઝોડું ત્રાટક્યું. લગભગ 15-1 મિનિટની હવા હોનારત હતી અને સમગ્ર પાક તહસનહસ થઈ ગયો, જેમાં પપૈયો, ઘઉં અને મકાઈના પાકનો શોથ વળી ગયો. આપ અહીંયા નજર જોઈ રહ્યા છો. ખરેખર ખેડૂતોએ 15-15 મહિના સુધી મહેનત કરી અને
એક કુદરત કરે પલવારમાં માનવ બિચારો શું કરે આ પરિસ્થિતિ અમે નજર આગળ જોઈ રહ્યા છીએ ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. અને અમારો 15 મહિનાનો પાક લગભગ 20 લાખ રૂપિયા જેટલો ખર્ચો કરેલો આજે અમે અહીં અમારા નજર આગળ જોઈ રહ્યા છીએ કે હવે શું થશે, આ પરિસ્થિતિમાંથી અમે બેઠા પણ કઈ રીતે થશું. એટલા માટે મને સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે જો લઠ્ઠાકાંડમાં મરી જતા માણસ નાગરિકોને જો સરકાર સહાય કરતી હોય તો અને આમાંથી પરિસ્થિતિમાંથી બેઠા થવા માટે મને સરકારશ્રી ખૂબ અમને મહેનત કરે. અમારે પપૈયાની વાડીમાં ભારે નુકસાન થયું છે. કાલે સાંજે 5-1 વાગ્યાના સમયે ભારે વાવાઝોડું આવ્યું. આમાં અમારે 10 વીઘાની વાડીમાં નીઓ તો લગભગ 80-90% નુકસાન છે. નીઓ તો લગભગ 15-16 લાખનું અમારું નુકસાન છે. લગભગ એવરેજ અમારે 5-6 લાખ એવરેજ ખર્ચો છે 10 વીઘાનું વાડીનો. ને માલ કટિંગ થયો નહોતો, હજી શરૂઆત જ થઈ હતી. શરૂઆતના સમયમાં જ આ બધું મોટું નુકસાન થયું છે. મહેન્દ્ર પ્રસાદ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. આંતરરાષ્ટ્રીય બોર્ડર સુઈગામ વાવ વિસ્તારમાં હાઈ એલર્ટને લઈને પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પાકિસ્તાન ભારત વચ્ચે થનાર સંભવિત મિની યુદ્ધના પગલે બનાસકાંઠા સરહદી વાવ સુઈગામ વિસ્તારના સુરક્ષાના ભાગરૂપે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. પાકિસ્તાન સાથે જમીન સરહદથી જોડાયેલ સુઈગામ વાવ વિસ્તારના બોર્ડર એરિયા પર અવર જવર માટે પાબંદી લગાવાઈ છે તથા સુરક્ષાના ભાગરૂપે નડાબેડ ખાતે ટુરિઝમ અને 0 પોઈન્ટ રસ્તાની કામગીરી પણ અટકાવી દેવામાં આવી છે અને કામ કરતા મજૂરો સરહદી વિસ્તારમાંથી હટાવી દેવા તજવીજ હાથ ધરાઈ છે. વળી સીમા દર્શન પણ બંધ કરી દેવાયું છે. સરહદી વાવ સુઈગામ વિસ્તારમાં પોલીસ, સીમા સુરક્ષા દળ અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઈ છે. પાકિસ્તાની સરહદ પરની ગતિવિધિઓ પર સેના બાજ નજર રાખી રહી છે. નોટિફાઈડ એરિયા વાવ સુઈગામ તાલુકામાં પોલીસની પણ કડી નજર છે અને શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ તકેદારી હાથ ધરાઈ છે. યશપાલસિંહ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ થરાદ. બોટાદ જિલ્લાના બરવાળા ખાતે છેલ્લા ઘણા દિવસથી ચાલુ કાર્યરત નવા એસટી બસ સ્ટેન્ડનું કરાશે આવતીકાલે લોકાર્પણ. સરકારના મંત્રીઓ સહિત સાંસદ સભ્ય સહિત ધારાસભ્ય આગેવાનોએ હાજર રહેવાના હોય ત્યારે લોકમુખે ચર્ચા થવા લાગી છે. એક માસ અગાઉ બરવાડાનું નવીન બસ સ્ટેન્ડ શરૂ થઈ ગયેલ છે જેનું લોકાર્પણ કરવા મંત્રીઓ સહિતના આગેવાનો ધક્કા ખાશે. નવીન બસ સ્ટેન્ડના મુસાફરો 1 મહિના જેટલા સમયથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બરવાડા ખાતે સરકાર દ્વારા નવીન બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે જે બસ સ્ટેન્ડનું કામ પૂરું થઈ ગયાને 1 મહિના જેટલો સમય વીતી ગયો છે. જે ચાલુ થઈ ગયેલ બસ સ્ટેન્ડના લોકાર્પણ કરવા માટે વાહન વ્યવહાર મંત્રી ધક્કો ખાશે. બરવાડા શહેરમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે. જે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ અને 1 મહિના જેટલો સમય વીતી ગયો છે. જે બસ સ્ટેન્ડ બન્યું ત્યારે મુસાફરો દ્વારા ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. તેમજ નવીન બસ સ્ટેન્ડમાં બસોની અવર જવર પણ બન્યું ત્યારથી થવા લાગી છે. ત્યારે તારીખ 28-2-2019 રોજ સાંજે 4 કલાકે RC ફળદુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવનાર છે. તેમજ સૌરભભાઈ પટેલ, ઈશ્વરસિંહ પટેલ, દેવજીભાઈ ફતેપરા, રાજેશભાઈ ગોહિલ સહિતના હોદ્દેદારો આગેવાનોના વરદ હસ્તે 1 મહિના જેટલા સમયથી ચાલુ થઈ ગયેલા નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવા આગેવાનો ધક્કા ખાઈને કાર્યક્રમની ઉજવણી કરશે. બરવાડા શહેરના નવીન બસ સ્ટેન્ડ બન્યાને 1 માસ જેટલો સમય વીતી ગયો અને મુસાફરો તેમજ બસો અવર જવર કરી બસ સ્ટેન્ડ બન્યું ત્યારથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નવીન બસ સ્ટેન્ડના લોકાર્પણ સમારોહ યોજી આગેવાનો ધક્કા ખાય ચાલુ થઈ ગયેલા નવીન બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવાના કાર્યક્રમનો મુદ્દો બરવાડામાં ચર્ચાનો વિષય બન્યો છે. હરેશ પટગીર સાથે વિજય ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ. ગુજરાતમાં આતંકી હુમલાના એલર્ટના પગલે બોટાદ જિલ્લા SP દ્વારા હાથ ધરાયો સઘન ચેકિંગ. SP હર્ષદ મહેતા સહિત તમામ પોલીસ કાફલો જિલ્લાના તમામ એન્ટ્રી ગેટો પર થયા તૈનાત. ગુજરાતમાં આતંકી હુમલો થવાની ભીતિ સાથે IB દ્વારા અપાયેલા હાઈ એલર્ટના પગલે બોટાદ જિલ્લા SP હર્ષદ મહેતા સાહેબ દ્વારા બોટાદ જિલ્લાના તમામ મુખ્ય પ્રવેશ સ્થાનો પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં બરવાડા, રાણપુર, પાળિયાદ, ઢસા સહિતના તમામ જિલ્લાના એન્ટ્રી સ્થળો પર તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ખુદ SP હર્ષદ મહેતા પણ જોડાયા હતા, જ્યારે સ્થાનિક પોલીસ કાફલો પણ સંપૂર્ણ કામગીરીમાં જોડાયા હતા. જ્યારે બોટાદ જિલ્લા LCB, PI, HR ગોસ્વામી સહિત PSI RK પ્રજાપતિ સહિતનો કાફલો વાહન ચેકિંગમાં જોડાયો હતો,
ત્યારે બીજી બાજુ એસઓજી તેમજ ડી સ્ટાફ અને એલસીબી દ્વારા તમામ ગેસ્ટ હાઉસ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ ધર્મશાળા જેવા સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં સાળંગપુર, ગઢડા સહિતના મુખ્ય મંદિરોમાં પણ લોકો તેમજ વાહનોનું સંપૂર્ણ તકેદારી સાથે ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કાયદાનો ભંગ કરતા લોકોને પણ સ્થળ પરથી જ દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી. હરીશ પટગીર સાથે વિજય ચોડાસમા, એનએસ ગુજરાત ન્યૂઝ, બોટાદ. સુરત અને મૂળ સૌરાષ્ટ્રના લેબર પટેલ પરિવારના ચાર વેપારીઓએ પોતાના દીકરા દીકરીના પરણીય પર્વને પરમાર્થ કરીને ઉજવ્યું. લાઠી તાલુકાના કાચરડીના અશોકભાઈ ધમેલિયા, શિરોડાના ગોબરભાઈ ઝાઝડિયા, વિકડિયાના ભરતભાઈ વસાણી અને ભવાનભાઈ ગોટિયા, લેવા પટેલ સમાજના ચારેય વ્યક્તિઓએ પોતાના દીકરા દીકરીના લગ્નોત્સવ સુરતના મહારાજા ફાર્મ હાઉસ ખાતે તારીખ 26/2019 રોજ યોજી અનોખી પહેલ કરી હતી. નવદંપતીઓને આશીર્વાદ આપવા પધારેલા અનેક મહાનુભાવો સહિત 5,000થી વધુની જનમેદની ધરાવતા આ ભવ્ય લગ્નોત્સવમાં આવનાર ચાંદલાની તમામ રકમ દામનગર શહેરમાં જીવદયા પરિવાર ટ્રસ્ટની નંદીશાળાને અર્પણ કરી સુંદર કાર્ય કર્યું હતું. લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ તડાવિયાની પ્રેરણાએ પરમાર્થના પાયા પર પરણીય પર્વ યોજી અનોખી પહેલ સમાજ માનવ સમાજ માટે પ્રેરણાત્મક છે. પોતાના હાથમાંથી અનુદાન ધર્માદો કરી અને જીવદયા ટ્રસ્ટની અંદર સોંપવાના છે. તો આજે એવા નંદીશાળાની અંદર કે જ્યાં 300 બળદોને ત્યાં જીવદયા ટ્રસ્ટ પોતાના તન મન ધનથી સેવા કરી રહ્યા છે, એવા જીવદયા ટ્રસ્ટની અંદર પોતાનું અનુદાન આપી પોતાનાથી થતી આર્થિક જે પણ કંઈ મદદ થશે કે અહીંયાથી જે પણ કંઈ અનુદાન આવવાનું છે તે બધું દામનગર જીવદયા ટ્રસ્ટ નંદીશાળાને સોંપવાના છે. તો આવા રૂડા પ્રસંગે સૌ કોઈને પ્રેરણા મળે કે ખરેખર ધર્મ આ ધર્મ કાર્ય ખરેખર થાય અને સૌ કોઈને પ્રેરણા મળે એવું એક ઉદાહરણરૂપ કાર્ય આ પ્રસંગે અહીંયા પૂરું પાડેલ છે. નટવરલાલ ભાટિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, લાઠી. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.